નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે દક્ષિણ ગુજરાતના મુખ્ય પાક શેરડી અને એમાં આવતી ખૂબ જ અગત્યની જીવાત સફેદ માખી એનો નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેની જાણકારી મેળવશું સૌ પ્રથમ તો માખી એ આપણા દક્ષિણ ગુજરાતમાં જે શેરડીના પાકમાં આવે છે એમાં ઉત્પાદનમાં પચીસથી ત્રીસ ટકા અને ખાંડની રિકવરીમાં ત્રીસથી ચાલીસ ટકાનો ઘટાડો કરે છે એટલે કે આ આપણા શેરડીના પાકને નુકસાન કરતી ખૂબ જ અગત્યની જીવાત છે તો પહેલાં સૌપ્રથમ આ જીવાતના જીવન ચક્ર વિશે જાણીશું સૌપ્રથમ આ જીવાતમાં ઈંડા અવસ્થા બચ્ચુ અવસ્થા ફૂદુ અવસ્થા અને પુખ્ત એમ હોય છે ઈંડા એકદમ નાના નાના પોપટી કલરના ઝીણા હોય છે જ્યારે બચ્ચું એ સફેદ પીળા કલરનું ચપટા રંગનું અને તેની ફરતે મીણ જેવા સફેદ આવરણ રહેલું હોય છે જ્યારે એના કોસેટા એ લંબ ગોળાકાર અને ચપટાને થોડાક લાંબા હોય છે જ્યારે જેનું બચ્ચું એ ખૂબ જ ચપટું હોય છે અને તેની પાંખ એકદમ આપણે જોઈએ તો એકદમ સફેદ કલર અને આછા સફેદ કલરની હોય છે આ કીટક એની પાછળ એક સોય જેવો આકાર હોય છે એ આપણા શેરડીના પાન ઉપર હરબન સંખ્યામાં ઈંડા મૂકે છે અને એમાંથી નવી જીવાત પાછી ઉપદ્રવ થાય છે એટલે કે આને નિયંત્રણ કરવા માટે આપણે સંકલિત જીવાત વ્યવસ્થાપન અપનાવવાની ખૂબ જરૂર છે સામાન્ય રીતે આ વ્યવસ્થા કરતાં પહેલાં આ કેવી રીતે નુકસાન કરે છે તે જોઈએ તો આ જીવાત સામાન્ય રીતે પાનના કુમળા ભાગ ઉપર એટલે ટોચ ઉપર રહી અને પાનનો રસ ચૂસે છે અને રસ ચૂસવાથી તે પાન પીડા પડતા જાય છે અને આ કીટક એ ખૂબ જ ચપ્પળ હોય છે જો તેને અવાજ કરવામાં આવે કે કંઈ પાન હલાવવામાં આવે તે ઉડી જાય છે એટલે સામાન્ય રીતે ખેડૂત મિત્રો આ જ્યારે રસ ચૂસતું હોય ત્યારે એ રસ ચૂસ્યા બાદ એ એક પ્રકારનો એના શરીરમાંથી ચિકાસ પડતો પદાર્થ આપણા પાન ઉપર છોડે છે અને જેના લીધે એ પાન ઉપર એક પ્રકારની ફૂગ પણ ઉપદ્રવી જોવા મળે છે તો આ રીતે આપણા શેરડીના પાકને નુકસાન કરે છે તો એને સંકલિત નિયંત્રણ માટે કયા કયા પગલાં લેવા તો સૌ તો ખેડૂત મિત્રો આપણે શક્ય હોય ત્યાં સુધી ખેતરમાં જે કંઈ પણ વરસાદનું પાણી પડે કે પાણી પિયત દ્વારા આપીએ તો તેનો બરાબર નિતાર થાય તેની વ્યવસ્થા ગોઠવવી શક્યતા હોય તો ક્ષારવારી જમીનમાં શેરડીના પાક લેવાનું ટાળવું અને જ્યારે પણ આ જીવાતનો ઉપદ્રવ થાય તો આપણે નાઇટ્રોજનયુક્ત ખાતર ખાસ કરીને આપવાનું ટાળવું અને આ જીવાતને નિયંત્રણ લઈ ત્યારબાદ નાઇટ્રોજનયુક્ત ખાતર આપવું ખાસ કરી અને વધુ પ્રમાણમાં ખાતરો આપવાથી પણ આ જીવાત આપણા શેરડીના પાકમાં જોવા મળે છે કારણ કે વધુ પ્રમાણ ખાતર આપીએ તો આપણા પાન એકદમ ગ્રીન એટલે કે એકદમ લીલા કલરના થઈ જાય છે અને તેના ઉપર આ જીવાત આકર્ષતી હોય છે તો તેનો ઉપદ્રવ પણ જોવા વધુ જોવા મળે છે તો ખેડૂત મિત્રો એના નિયંત્રણ માટે આ બાબતોની ખાસ કાળજી રાખવી અને શક્ય હોય તો એમાં શરૂઆતમાં આપણે એમાં ડાળિયા કીટકોની વ્યસ્તી વધે એવા પ્રયત્નો કરવા અને ખાસ કરી અને આનું જૈવિક પદ્ધતિથી પણ નિયંત્રણ કરવામાં આવે તો આપણે સારી રીતે કરી શકીએ સફેદ માખીના ખાસ કરીને બચ્ચા કે કોસેટા કે નાની અવસ્થાઓ હોય છે ત્યારે પરજીવી એની કોર્સપિયા નામના આવે છે તેઓ આપણે ચાલીસ મેસના એક હેક્ટરે દસથી બાર પિંજરા લગાવવા અને પંદર દિવસ બાદ એ પિંજરામાં જો વધુ ઉપદ્રવી જોવા મળે તો એ પાનને શેરડીના પાનને કાપી અને નવા પાન ત્યાં લગાવવા જેથી કરી અને આપણે આ જીવાતનું નિયંત્રણ કરી શકાય ત્યારબાદ ઊભા પાકમાં આપણે લીંબોળીના તેલ એટલે કે એઝાટિરેક્ટિન બજારમાં મળે છે એ પચાસ મિલી દસ લિટરમાં નાખી તેની સાથે બસો ગ્રામ યુરિયા અને એક ચમચી પાવડર નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો પણ આનું નિયંત્રણ કરી શકાય છે અને સાથે સાથે આ સફેદ માખીની શરૂઆતની અવસ્થામાં શુષ્ક પ્રકારની દવાઓ જેવી કે ઇમિડાક્લોપીડ સાત પોઈન્ટ આ થી ચાર મિલી લઈ અને જો છંટકાવ કરવામાં આવે તો પણ આપણે માખીનું અસરકારકતા રીતે નિયંત્રણ કરી શકીએ છીએ